બોલો હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, વડતાલ ધામ કી. અત્યારે સારીએ સભાવતી પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીને પ્રાર્થના કરીએ. આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 10-1 મિનિટ આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવશે તો પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી. સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ એવા પરમ પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી, પરમ પૂજ્ય ઘનશ્યામ સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના અસિસ્ટન્ટ કોઠારી શ્રી સંત વલ્લભ સ્વામી, શ્યામ સ્વામી, મુનિ સ્વામી, દરેક પૂજનીય વંદનીય સંતો, આજે પવિત્ર જન્માષ્ટમીના દિવસે એકઠા થયેલા આપ સર્વે ભક્તો, દરેકને ભાવથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે તમે લોકોએ ખૂબ ભજન કર્યું. સ્વામિનારાયણ મહામંત્ર એટલો બળ્યો છે, જે મંત્ર જાપ કરવાથી ગમે એવા પાપ હોય તો જીવના એ પાપ તાપને સંતાપ આ બધાનો નાશ થઈ જાય છે. મહારાજને યાદ કરીને ધૂન બોલીએ, મહારાજ બહુ રાજી થાય. ઘેર ભજન કરવામાં આવે, સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, ઘેર એક માળા કરવામાં આવે અને ગૌશાળામાં એક માળા કરવામાં આવે, 100 ગણો ફળમાં ભેદ પડે. ગૌશાળામાં એક માળા કરવામાં આવે, નદી કિનારે એક માળા કરવામાં આવે તો એના કરતાં 1000 ગણું ફળ મળે. નદી કિનારે એક માળા કરવામાં આવે અને દેવાલયમાં એક માળા કરવામાં આવે, 1,00,000 ગણું વિશેષ ફળ મળે. દેવાલયમાં એક માળા કરવામાં આવે અને ભગવાનના મંદિરમાં એક માળા કરવામાં આવે તો એને 1,00,000 ગણું ફળ મળે. આજે તમે લોકોએ ભજન કર્યું છે એટલે આ મંદિર તો મહામંદિર, પ્રસાદીનું સ્થાન કહેવાય. ભગવાન 1-2 વાર જે જગ્યાએ ગયા હોય એને પ્રસાદીનું સ્થાન કહેવાય, પણ પરમાત્મા અનેક વાર જ્યાં પધાર્યા હોય એને મહાપ્રસાદીનું સ્થાન કહેવાય. એવું આ વડતાલ ધામ મહાપ્રસાદીનું ધામ સ્થાન, ત્યાં રહીને તમે લોકોએ ભજન કર્યું છે એટલે 1,00,000,000 ગણું નહીં પણ 1,00,000,000 ગણું તમને ભગવાનના ભજનનું ફળ મળ્યું છે, ઠાકોરજીનો રાજીપો મળ્યો છે. વાલા ભક્તો, શાસ્ત્રોમાં હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયમાં ભગવત નામનો મહિમા ખૂબ લખ્યો છે. રામચરિત માનસમાં તો તુલસીદાસજીએ ત્યાં સુધી કહ્યું કે રામ ભગવાન પોતે પણ પોતાના નામનો મહિમા કહી શકતા નથી, એટલો બધો નામનો મહિમા છે. રામ ન સકહી નામ ગુણ ગાઈ, કહું કહાં લગી નામ બડાઈ. આજનો પર્વ જન્માષ્ટમી પર્વ, કાર્યાણીના 5મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને સંતો ભક્તોને સવાલ કર્યો કે ભગવાનના અવતારો પૃથ્વી ઉપર આવે છે એ જીવના કલ્યાણને અર્થે આવે છે, અને જો જીવના કલ્યાણને અર્થે ભગવાન પૃથ્વી ઉપર આવે એવું કહીએ તો ભગવાન ધામમાં રહ્યા થકા જીવનું કલ્યાણ ન કરી શકે, અને જો ભગવાન ધામમાં રહ્યા થકા પૃથ્વી ઉપર રહેલા
જીવાત્માઓનો મુમુક્ષુઓનું કલ્યાણ ન કરી શકે તો ભગવાનની અંદર પણ એટલી અસમર્થતા કહેવાય, તો પછી પરમાત્મા પૃથ્વી ઉપર શા માટે અવતાર ધારણ કરે છે? આવો શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો. સંતોએ પોતપોતાની રીતે ઉત્તર આપ્યો, કારણ કે અનેક ગ્રંથોમાં પરમાત્મા પૃથ્વી ઉપર પ્રગટ થાય એના અનેક કારણો અલગ અલગ રીતે વર્ણવામાં આવ્યા હોય છે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, અભ્યુત્થાનમાં ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ત્યાં ધર્મની વાત કરી. મહારાજ વચનામૃતમાં કહે છે કે ધર્મના સ્થાપનને અર્થે જો પરમાત્મા અહીં આવે તો એવું નથી, એ તો સપ્તઋષિઓ આદિ દ્વારા પણ ભગવાન પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરી શકે. પછી મહારાજે એનો જવાબ આપ્યો કે ધર્મને માટે આવે એ બધી બરાબર વાત છે, પણ મુખ્ય હેતુ પરમાત્મા પૃથ્વી ઉપર આવે એનું મુખ્ય કારણ ઠાકોરજીએ કહ્યું કે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવાને માટે પરમાત્મા પૃથ્વી ઉપર આવે છે, આ મુખ્ય કારણ છે. પછી ભક્તોને જે રીતે ભગવાનને ભજે, સાથે રહે, હેત થાય એ રીતે સુખ આપે. રામ શ્યામ ને ઘનશ્યામ આ ત્રણ પરમાત્માના મહા અવતારો ગણાય છે. દરેક અવતારોમાં થોડું થોડું કાર્ય અલગ અલગ હોય છે. ભગવાન શ્રી રામ સૂર્યવંશની અંદર પ્રગટ થયા, ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં પ્રગટ થયા. વિરાટ નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજી થકી મરીચીની ઉત્પત્તિ થઈ, મરીચીને ત્યાં અત્રિમુનિ પ્રગટ થયા, અત્રિને ત્યાં ચંદ્રમા થયા, ચંદ્રને ત્યાં બુધ થયા, બુધને ત્યાં યયાતિ થયા, યયાતિને ત્યાં યદુ થયા, અને યદુવંશની અંદર સુરસેન રાજા થયા, સુરસેનને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એટલે યદુવંશમાં પણ પ્રગટ થયા ગણાય, ચંદ્રને ત્યાં ચંદ્રવંશી ભગવાન કહેવાય છે કારણ કે ચંદ્રની પરંપરામાં ભગવાન પ્રગટ થયા છે, અને યદુવંશી કહેવાય કારણ કે યદુ રાજાના વંશમાં પ્રગટ થયા છે. એટલે ત્રણેય સાચું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં અર્થાત 5100 વર્ષ પહેલાં યુપીની અંદર મથુરામાં ભગવાન પ્રગટ થયા. ચંદ્રવંશી ઠાકોરજી ગણાય છે, ભગવાન લીલા અવતાર ગણાય છે, રામ પરમાત્મા મર્યાદા અવતાર ગણાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ આપણે સૌ ભેગા થયા છીએ. આજના દિવસે વ્રત, તપ, ભજન, ભક્તિ, સેવા, દાન, પુણ્ય જે કંઈ કરવામાં આવે અનંત ઘણું ફળ મળે છે. આજે ઘણા બધા સંતો ભક્તો નિર્જળા ઉપવાસ કર્યો હોય, કોઈએ નકોરડા કર્યો હોય, કોઈ ફરાળ કરીને, આજના દિવસે અનાજ તો ખવાય જ નહીં. આ વખતે કોઈ ભૂલમાં ખાધું હોય તો આવતા વખતે યાદ રાખજો. એટલે આજે ખૂબ અહીંયા ભજન થયું છે, અને હજી 12 વાગ્યા સુધી એમનામ કથા વાર્તાના માધ્યમે, ભજન ભક્તિ સેવાના માધ્યમે ખૂબ ભજન થશે. તો ઠાકોરજી મહારાજને પ્રાર્થના કરું, હરે કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આપ સર્વે ભક્તોને તન મન ધનથી સર્વ પ્રકારે સુખિયા રાખે, ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ વિશેષ આપનામાં આવે એવી આજના પર્વે મહારાજને પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ઉપસ્થિત છે. સ્વામીને પ્રાર્થના કરીશ આજના આ જન્માષ્ટમી મહોત્સવ પર્વ નિમિત્તે સભાજનોને, ઉપસ્થિત અહીંયા બધા ભક્તજનોને આપ રૂડા આશીર્વાદ પાઠવશો. તો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી.
બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની જય. વાહ ભાઈ વાહ, તમારી ભજન ભક્તિ, ભજન ભક્તિ તો લોકો બધા બહુ કરે છે, પણ આજ તમે છે ને આ પવિત્ર તીર્થમાં પ્રગટ ભગવાનના સાનિધ્યમાં તમે, અને વડતાલ જેવા તીર્થમાં તમે જ્યારે ભજન ભક્તિ કરી છે ને ત્યારે તમારો જન્મ સફળ છે. એટલું જ નહીં, જે લોકો ભક્તિ કરે એના જીવનની કિંમત, જે લોકો ભક્તિ કરે નહીં એની કંઈ કિંમત નહીં. કહું, સંતો એવું કહે છે, ભક્તો ભક્તિ કરે તે પળ લાખની, ભક્તો ભક્તિ કરે તે પળ લાખની. ભગવાનના ભક્તો આવી ભક્તિ કરે ને ભાઈ, એની પળ એક એક લાખની એની પળ છે. અને જે ભક્તિ ન કરે એને, ભક્તો ભક્તિ કરે તે પળ લાખની, ભક્તિ વિના જીવે તેની કિંમત રાખની, ભક્તિ વિના જીવે તેની કિંમત રાખની. હું તો માનું ધન છે તમારા જીવનને કે આવા પવિત્ર સંતો તમને મળ્યા. અને મને તો એમ થાય, આપણા આસિસ્ટન્ટ કોઠારી સ્વામી, સંત સ્વામી જુઓ, અરે શ્યામ સ્વામી જુઓ, અમારા ઘનશ્યામ સ્વામી જુઓ, આ બ્રહ્મસ્વરૂપ, અરે અમારા ગોવિંદ સ્વામી જુઓ, આ બધા સંતો છે ને, આ એક એકથી ચડિયાતા સંતો છે ભાઈઓ. અને આવા સંતો આ ઉત્સવને ઉભારણી કરે ને એ શું કામ, કેવળ ને કેવળ ભગવાન તો રાજી થાય જ એને, ના નહીં, પણ આવા ઉત્સવો જે સંતો કરે છે એ કેવળ તમારા સુખને માટે. તમે સુખી થાવ, તમારા ઘરમાં સુખની પરંપરા આવે, આવું ભગવાન સ્વામિનારાયણ કહે છે ભાઈ સત્સંગ જીવનમાં. ઉત્સવાત ઉત્સવમ યાંતિ, સ્વર્ગાત સ્વર્ગમ સુખાત સુખમ, શ્રદ્ધદાનાજ શાંતાશ્ચ ધનાઢ્યા ધર્મકારીણ. ઉત્સવાત ઉત્સવમ યાંતિ, અને તેમાં વળી આવા સંતોના સાનિધ્યમાં છે ને, અમે તો વિચાર કરીએ ધન છે આવા સંતોને, એક પછી એક એક પછી એક એક આ ઉત્સવની પરંપરા ચાલુ જ રાખે છે આ લોકો. શું કામ, સ્વર્ગા સ્વર્ગમ સુખા સુખમ. તમે ભલે આ પૃથ્વી પર હો, પણ તમારા ઘરમાં તમને સ્વર્ગના જેવું સુખ મળે. ભલે તમારા મકાનો ગાર માટીના હોય કે આરી સિમેન્ટના હોય, પણ તમને સ્વર્ગના જેવો આનંદ એમાં મળે. ઉત્સવને હિસાબે હો ભાઈ, સ્વર્ગા સ્વર્ગમ સુખા સુખમ, અને એક પછી બીજું સુખ, બીજું પછી ત્રીજું સુખ, આવી સુખની પરંપરા જે તમારા જીવનમાં રહે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવની પરંપરા ચાલુ રાખી. બ્રહ્મ પ્રકાશ બ્રહ્મસ્વામીએ વાત કરી, ભગવાન રામ સૂર્યવંશમાં જન્મ્યા છે, ભગવાન કૃષ્ણ શ્યામ એ ચંદ્રવંશમાં જન્મ્યા, અને તેમાં સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જો જન્મ્યા હોય ને તો એ ધર્મવંશમાં જન્મ્યા, ધર્મવંશમાં. આવો અવતાર બીજે તમને ક્યાંય નહીં મળે, ધર્મવંશમાં જન્મ લે. અને આવા ભગવાન આપણને મળ્યા છે ને ભગવાનના સાનિધ્યમાં તમારી જિંદગી સફળ છે. અને તેમાં આજ જન્માષ્ટમીનો દિવસ, બહુ સારામાં સારો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ, ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ એમને રાજી કરવા, એમને ઝોલાવવા માટે. અરે ભગવાન રાજી થાય તો તમને શું ના મળે, કહો જોઈ. અનંત કોટી બ્રહ્માંડનો માલિક, અષ્ટ સિદ્ધિઓ નવનિધિઓ જેની સેવામાં રહે, અને એ ભગવાન તમારી ઉપર જો રાજી થાય તો તમને શું ના આપે,
સારા સંકલ્પો કરતા રહો અને આ વડતાલ ધામમાં આવી અને તમે જે ભજન ભક્તિ કરી છે, અમે તો બહુ રાજી થયા. પછી અમારું બામરોલીનું મંડળ હોય કે અમારું રામચંદ્રભાઈનું મંડળ હોય કે બીજા નડિયાદના હોય હરિભક્તો ગમે તે હોય, અને મેં તો એવું સાંભળ્યું છે ભાઈ, આ એક બામરોલી નથી, કેટલી છે? 12 બામરોલી છે. 12 દરેક બામરેલુંને એક ભજન જો ઊભું થાય ને, કેટલા ભજન મંડળ થાય. એટલે આ કોઠારે જરા મહેનત કરશે, તમે કરી નાખજો પાછા. હો, એટલે 12 બામરોલીના જે હરિભક્તો છે ને ભાઈ, ખરા બહુ પ્રેમી છે. અરે તમે તો, તમે છો, એટલે નાનું છોકરું આ જુઓ ને, કેવો ભાવ વિભાવ થઈ અને કેવા ભાવથી એ અંદર નાચે, એ ભગવાન રાજી થશે. આજ ભગવાન શ્રી કૃષ્ણ એમનો પ્રાદુર્ભાવ છે અને ભગવાન સ્વામિનારાયણ એમણે આ મંદિરમાં રાધા વૃંદાવન વિહાર, એટલે રાધા કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી છે. એક તો ધર્મ ભક્તિ વાસુદેવ તો છે જ, દ્વારકાધીશ રણછોડજી અને લક્ષ્મીનારાયણ દેવ છે, અને બીજા આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, અને એમની સાથે રાધા વૃંદાવન વિહારી એટલે રાધા કૃષ્ણદેવ પધરાવ્યા. હવે રાધા કૃષ્ણ શું કામ પધરાવ્યા મહારાજે? તમે ભક્ત જનતા મળી તો વાંચો તો તમને ખ્યાલ આવે કે કેમ પધરાવ્યા છે. તમે સત્સંગ જીવનની કથા જો સાંભળો ને, તમને ખ્યાલ આવે, કદાચ વાંચો તો ખ્યાલ આવે રાધા કૃષ્ણ કેમ પધરાવ્યા, અને રાધા કૃષ્ણ કોણ છે અને હરિકૃષ્ણ કોણ છે. બ્રહ્મસ્વામી એમ કહ્યું કે ભાઈ આ ત્રણેય અવતારો મહાન અવતારો થઈ ગયા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ, એમણે મહાન અવતારો થઈ ગયા છે અને ખરેખર હકીકત છે. પણ એમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ જે પધરાવી શ્રીજી મહારાજે, 6 મંદિરમાં જોવા જશો ને તો આ જ મળશે તમને. તારે શાસ્ત્રનો નિચોડ એ છે, કૃષ્ણ ભગવાને કોણ છે, સાથે રાધિકાજી કેમ છે. ભાગવતનો સાર જો લઈએ, સત્સંગ જીવનનો સાર જો લઈએ તો એમ કહેવામાં આવે કૃષ્ણ ભગવાન એટલે ઉદ્ધવ જ્ઞાનદાતારમ, ધર્મ ભક્તિ વર પ્રદમ, વંદેહમ રાધિકા યુક્તમ વૃંદાવન વિહારીણમ. આ વડતાલમાં રાધા વૃંદાવન વિહારી એટલે રાધા કૃષ્ણ મહારાજે જે પધરાવ્યા છે ને, ઉદ્ધવ જ્ઞાનદાતારમ. ભાગવતમાં એમ કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એમણે પોતાનું સંપૂર્ણ જ્ઞાન એ ઉદ્ધવજીને આપ્યું છે. શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ તમે વાંચો ને સાંભળો ને તો ખ્યાલ આવે કે ઉદ્ધવ જ્ઞાનદાતારમ, ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે. અને એ જ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં દુર્વાસાનો શાપ થયો એ અયોધ્યામાં પાછા સુમતીને જને ત્યાં જન્મ્યા, અને પછી એ આગળ જતા રામાન સ્વામી થયા, એ જ ઉદ્ધવ અવતાર ગુરુ રામાન સ્વામી. એમને જ્ઞાન આપ્યું, એકલું જ્ઞાન નહીં, સત્સંગ જીવન એવું કહે છે કે વૃંદાવનમાં ઉદ્ધવ અવતાર ગુરુ રામાન સ્વામી જ્યારે વૃંદાવન ગયા છે ત્યારે તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે રામાન સ્વામીને પોતે દિવ્ય દર્શન આપ્યા અને 2 મંત્રો આપ્યા રામાન સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણને. હરિ અભક્તોને ના કહેવા પણ ભક્તોની આગળ તો કહેવા એવો અમારો મત છે ભાઈ. પહેલો મંત્ર રામાન સ્વામીએ ના ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને એવો મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ, આ તમારે માટે હો, અને બીજો બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ, આ સંતો માટે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જે જ્ઞાન આપ્યું, આ જે 2 મંત્રો આપ્યા, એ જ્ઞાન અને મંત્રને અનુસારે રામાન સ્વામી આ સંપ્રદાયની સ્થાપના કરી.
એને ઉદ્ધવ સંપ્રદાય કહેવામાં આવે. પછી લોકો કે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, સંપ્રદાયની સંપ્રદાયની પ્રચલિતતા, સંપ્રદાય પ્રસિદ્ધ બે નામથી થાય. એક તો સંપ્રદાયના સંસ્થાપક હોય ને ભાઈ, એના નામથી સંપ્રદાય ચાલે. આ સંપ્રદાયના સંસ્થાપક કોણ? ઉદ્ધવ અવતાર ગુરુ રામાન સ્વામી છે. આ સંપ્રદાયની સ્થાપના ઉદ્ધવ અવતાર ગુરુ રામાન સ્વામી કહી એટલે કરી, એટલે આ સંપ્રદાયનું નામ શું છે? ઉદ્ધવ સંપ્રદાય છે. પછી આપણે કયો સંપ્રદાય કહીએ? અત્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય કહીએ છીએ ને. સંસ્થાપકના નામથી સંપ્રદાય ચાલતા હોય, અથવા એ સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય ને એના નામથી સંપ્રદાય ચાલે. આ સંપ્રદાયના ઈષ્ટદેવ કોણ છે ભાઈ? સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે આ સ્વામિનારાયણ નામથી આ સંપ્રદાય ચાલુ થયો. તો ખરેખર આવા પવિત્ર, શુદ્ધ અને શાસ્ત્રીય વૈદિક સંપ્રદાયમાં તમને આવી જે ભાવના થઈ છે ને, તમારા પુણ્યનો કોઈ પાર નહીં. અને તમે આવા સંપ્રદાયમાં જો આવ્યા છો ને, તે ભગવાનની બહુ મોટી કૃપા થઈ છે. તો અંતમાં વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમના ચરણમાં પાછું એક રહી ગયું, ઉદ્ધવ જ્ઞાન દાતારામ ધર્મ ભક્તિ વરપ્રદમ. શ્રીકૃષ્ણ ભગવાન કોણ છે? ધર્મદેવ અને ભક્તિ માતાને વરદાન દેનારા છે. અને વૃંદાવનમાં જ પાછા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મ ભક્તિને વર આપ્યો કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ, એ આ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ. એટલે અવતાર અને અવતારી આ બે સાથે જો કોઈ ઠેકાણે હોય ને તો વડતાલમાં જ, બીજે ક્યાંય નહીં. એટલે વડતાલનો મહિમા તો બધો બહુ છે, અને તમે મહિમા સમજીને આવ્યા છો. તો અમારી તો ભગવાનના ચરણમાં અંતરની પ્રાર્થના છે કે તમારા જીવનમાં આવીને આવો ને આવો ભક્તિનો રંગ લાગેલો રહે. અને ભક્તિ થાય એટલે તમારી મુક્તિ નક્કી છે. તમે જે અહીંયા આવ્યા છો ને ભક્તિ કરવા, શું કામ આવ્યા છો? અહીં ભક્તિ કરી એટલે તમારું રિઝર્વેશન અક્ષરધામ થઈ ગયું. જાવ તારે નહીં, અત્યારથી રિઝર્વેશન. ભક્તિ કરે એને માટે મુક્તિ. બરાબર. તમારા જીવનમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ જેવ ભુક્તિ અને મુક્તિ સદંતર આપતા રહે અને તમને સુખિયા રાખે એવી પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ. સભાના અંત ભાગ તરફ જઈશું. ઘણા બધા સંતો અહીંયા ઉપસ્થિત છે. વડીલ પૂજ્ય ઘનશ્યામ સ્વામી, વડીલ પૂજ્ય ગોવિંદ સ્વામી ઉપસ્થિત છે, પૂજ્ય મુનિ સ્વામી છે, હરિમુકુંદ સ્વામી છે, બ્રહ્મચારી મહારાજ છે, બીજા અન્ય સંતો પણ બધા ઉપસ્થિત છે. તમામ સંતો વતી હું અત્યારે છેલ્લે વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ. આજના આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઉપસ્થિત ભક્તજનો, સભાજનો અને આજનો જન્માષ્ટમીનો લાભ લેવા પધારેલા દરેક ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે. તો પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી. વ્રજે પ્રસિદ્ધં નવનીત ચોરં વ્રજાંગનાનાં ચ દુકુલ ચોરં અનેક જન્માર્જિત પાપ ચોરં ચૌરાગ્રગણ્યં પુરુષં નમામિ. જય સ્વામિનારાયણ. આજે આપણે બધાએ ચોરના સરદારને નમસ્કાર કરવાના છે. ચૌરાગ્રગણ્યં પુરુષં નમામિ. આનું ગુજરાતી એવું થાય, ચોરના અગ્રણી એવા પુરુષને હું નમસ્કાર કરું છું. બોલો, ચોરના અગ્રણી. ચોરી કરવી છે? જો આ એવો પુરુષ છે, જેલમાં જન્મ્યો પણ પછી ક્યારેય જેલમાં ગયો? ચોરી કરે તો જેલમાં જવું પડે ને. જન્મ જ જેલમાં થયો. ચૌરાગ્રગણ્યમ, ચોરના અગ્રણી એવા જે પુરુષ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમને હું નમસ્કાર કરો. હવે ચોરના અગ્રણી કેમ? તો કે વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ. વ્રજમાં જાઓ તો માખણ ચોરી કોણ કરતો હતો? તમે કરો છો? માખણ ચોરો છો? મમ્મી બનાવતી જ નહીં, હું ચોરો?
માખણની ચોરી કોણ કરતો હતો? કૃષ્ણ ભગવાન. તો જે માખણની ચોરી કરીને ચોર તરીકે પ્રસિદ્ધ થયા, ગોપીઓ સ્નાન કરવા ગઈ તો એમના કપડાં લઈને ઝાડ પર ચડી ગયા હતા. દુકુલ ચોરમ, કપડાના ચોર કહેવાના. એના કરતાંય બીજી મહત્ત્વની વાત કહું, આ કપડાં ચોરે એ દેખાય, માખણ ચોરે એ દેખાય, પણ ભગવાન બીજું એક વસ્તુ ચોરી લે છે, એ ખબર છે તમને શું ચોરે? હે, અનેક જન્માર જીત પાપ ચોરમ. આ માણસ છે ને, જ્યાં જ્યાં જન્મ ધારણ કરે ને ત્યાં ત્યાં ખોટું કરે છે. ખોટું કરે એટલે શું થાય? પાપ લાગે. શું થાય? તમને કહું, 1000 ગાય ભેગી કરી અને તમે ગોચરમાં છોડો ને તો ઘાસ વધે, ઓછું ના થાય. પણ 100 માણસને તમે એક રસ્તે 2 દિવસ ચલાવો ને તો બધું ઘાસ બળી જાય. આ કોનો પ્રતાપ છે? જય સ્વામિનારાયણ. આ કોનો પ્રતાપ છે? આ અનેક જન્મોથી આપણે પાપ ભેગા કર્યા છે એનો પ્રતાપ છે. આપણા પગલે લીલું ઘાસ બળી જાય. પરંતુ જો ભગવાનના ભક્ત થઈએ, જો ભગવાનની ભક્તિ કરીએ, અનન્યાશ્ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે, જો અનન્ય ભાવે આપણે એની ભક્તિ કરવાની પ્રતિજ્ઞા લઈએ ને, તો આપણા જન્મ જન્માંતરના જે ભેગા થયેલા પાપ હોય ને, એ પાપ બધાય ભગવાન ચોરી લે છે, એટલે એ મોટા ચોર છે. જો હવે આટલી આપણે આ ચોરની વાત કરી, અને હવે એ ચોરે સૌથી મોટું કામ કર્યું હોય ને તો બધાને આનંદ કરાવવાનું. શેનું કામ કર્યું? પાપ આપણા જતા રહે એટલે આનંદ આવે ને કે ના આવે? તો આપણા પાપ લઈ કોણ જાય છે? ભગવાન લઈ જાય છે. અત્યારે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ કર્યું, પૂજ્ય ધર્મપ્રસાદ શાસ્ત્રીજીએ કહ્યું કે તમે બહુ જ લક્કી ભાગ્યશાળી છો કે વડતાલમાં આવીને ધૂન કીર્તન કરો છો, ભજન કરો છો, બેઠા છો, એટલે પાપ બધા આપણા લઈ ગયા. કોણ લઈ ગયો? હવે નવા ના કરતા, ધ્યાન રાખજો. પણ આપણું અત્યારે આપણી પાસે પાપ નથી, માત્ર ભગવાનની ભક્તિ છે. તો અહીંયાથી જેમ સંતો કહે ને, અત્યારે જે નિષ્પાપ માણસ હોય ને એને ભક્તિ કરવાની બહુ મજા આવે. એટલે આપણે અત્યારે ભગવાનને યાદ કરી અને રાસોત્સવ તરફ જવું છે ને? ના જવું હોય તો પ્રવચન કરીશ 2 કલાક. રાસ કરવા જવું છે તો આવો એકવાર પુનઃ આપણે ચૌરાગ્ર ગણ્ય પુરુષને નમસ્કાર કરીએ. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ખૂબ સુંદર પૂજ્ય સ્વામીએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સુંદર મજાની વાત કરી. સ્વામીના આશીર્વાદને એકવાર જોરદાર તાલીઓથી વાલા ભક્તો વધાવી લઈએ. સ્વામીએ કીધું કે આપણે એટલું બધું ભજન કર્યું, હજુ કરવાનું છે, એટલા માટે હવે જે ભજન કરવાનું છે ને એ ઠાકોરજીનો રાસ લેતા લેતા નંદ સંતોના કીર્તનો સાથે આપણે સુંદર મજાનો ભગવાનને સંભાળી અને આ પવિત્ર વડતાલ ધામ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ એમના દિવ્ય સાનિધ્યમાં આપણને સહુને આવો રાસ લેવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થશે. એટલા માટે આપણે હવે રાસના કાર્યક્રમ તરફ આગળ જવું છે. આપણે સુંદર મજાનું નૃત્ય બાલ યુવક મંડળ વડતાલના બાળકો અને યુવાનો લઈને આવ્યા છે. સુંદર મજાનું નૃત્ય આપની સમક્ષ રજૂ કરશે. તો જન્માષ્ટમી નૃત્ય.
સમ અંગર કિયો પી બની છે ફૂલડાની ટોપી અનુપમ અંગર કિયો પી રંગીલા રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે આજ મોહન દેઠા રે શેરીએ આવતા શેરીએ આવતા સખી આજ મોહન દેઠા રે શેરીએ આવતા શેરીએ આવતા મોરલી ના ગીત મધુરા રે ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા ગીત મધુરા રે ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા સખી આજ મોહન બેઠા રે
હું છાળ તારે આવો ને અલબેલાજી મારે ભક્તો બધા જગ્યા આપશો. પરમ પૂજ્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. મહારાજ શ્રી નિજ મંદિરમાં જન્માષ્ટમીનું ઠાકોરજીનું પૂજન કરવા માટે મંદિરમાં પૂજ્ય મહારાજ શ્રી અને સાથે બે સંતો અને સ્વયંસેવકો એટલા જ જશે. બાકીનો એનો કાર્યક્રમ યથાવત ચાલુ રહેશે. ઉપર પૂજન પણ ચાલુ રહેશે. જીવન જોયા લાગ છે રે.
લડી રોને રાત લડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રોને રાત લડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રોને રાત લડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રોને રાત લડી વાલા પૂછું એક વાતલડી પીતાંબર સાટે મારા પ્રીતમ પીતાંબર સાટે મારા પ્રીતમ પીતાંબર સાટે મારા પ્રીતમ પીતાંબર સાટે મારા પ્રીતમ હે સાડી લાવ્યા નવી સાડી લાવ્યા નવી વાતલડી વાલા પૂછું એક વાતલડી હે સાડી લાવ્યા નવી વાતલડી વાલા પૂછું એક વાતલડી હો વાતલડી રોને રાતલડી વાલા પૂછું એક વાતલડી 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 છટતા કે મન હર કાણ હરે સાવરી સુરત છટતાર કે મન હર કાણ હરે સાવરી સુરત છટતાર કે મન હર કાણ હરે સાવરી સુરત છટતાર કે મન હર કાણ હરે ચલત મેરો રે હસી ચિત ચોરે ચલત મેરો રે હસી ચિત ચોરે બસ કરલીની સબ વ્રજના મન હરે પ્રાણ હરે તેરી સાવરી સુરત છટાદાર કે મન હરે પ્રાણ હરે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કર